નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે આપણે આના પ્રીવીયસના લેક્ચરની અંદર ઘર્ષણનો અભ્યાસ કર્યો અને બીજું કે જો ઢાળ હોય તો ઢાળવાળી સપાટી પર પદાર્થ કયા પ્રવેગથી નીચે તરફ આવે અને જો ઢાળવાળી ઘર્ષણવાળી સપાટી હોય તો એનો પ્રવેગ કેટલો એનો અભ્યાસ કર્યો બીજું એ ઢાળવાળી સપાટી ઉપરથી બીજા આ પ્રકારના એમસીક્યુ પણ આવી શકે એક્ઝામની અંદર કે જો કોઈ એમ દળનો પદાર્થ થીટા ઢાળવાળી સપાટી પર છે ઘર્ષણવાળી સપાટી છે તો ઉપર તરફ ઘર્ષણ ઘર્ષણબળ લાગે તો એ પદાર્થ નીચે તરફ ગતિ કરે એના માટે એનો ઢાળ કેટલો હોવો જોઈએ ફરીથી એક વખત કહું સપોઝ કે એક સંક્ષિત ઘર્ષણવાળી સપાટી છે રેડી પદાર્થ સ્થિર છે પરંતુ જો એનો ખૂણો વધારતો જાઓ વધારતો જાઓ તો હજી નીચે નથી આવતું જો ડસ્ટર હજી નીચે નતું આવતું કેમ કારણ કે એને ઉપર તરફ ઘર્ષણ બળ લાગતું હતું પરંતુ વધારતા વધારતા કોઈ એક ખૂણો આવે ને ત્યારે નીચે આવે તો એ ખૂણો કેટલો હોવો જોઈએ એ સૂત્ર તમારે મેળવવાનું છે બહુ પૂછાય છે તો પહેલા દળનો પદાર્થ હોય તો એનું વજન પણ આ સમતલને સમાંતર અક્ષ એક અક્ષ અને આ લંબ અક્ષ અક્ષ જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો થીટા થાય કઈ રીતે મેં તમને કીધું હતું કારણ કે આ થી તો આ નેવું માઇનસ થીટા તો આ થીટા થાય તો એમજીનો થી નજીકનો ઘટક એમજી કોટા અને દૂરનો ઘટક એમજી ઉપર લંબ પ્રતિક્રિયા બળે કદાર્થ વાયક્સની દિશામાં તો સંતુલનમાં છે એટલે સીગમાં એફ વાય બરાબર શું થાય ઝીરો એની એન માઇનસ એમજી કોઈ બરાબર ઝીરો

કે આ એમજી સાયનથીટા આ બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું થઈ જાય એફએસ મેક્ઝિમમ ત્યારે એ સરકવાની અણી ઉપર હોય એની જો થીટાનું મૂલ્ય કોઈક એવું કરીએ કે જ્યાં આ જે બળ છે એમજી સાઇનથીટા એનું મૂલ્ય સહેજ પણ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી વધારીએ તો પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે સહેજ વધારે આપણે કહીએ લગભગ લગભગ જેટલું જ્યારે સરકવાની અણી ઉપર હોય ત્યારે મ્યુ એસ થી પ્રતિક્રિયા સમીકરણ એક ઉપરથી એમજી કોષ થી ગયા કોષ ને આ બાજુ લાવું સાઈન અપોન કોષને કહેવાય

પિસ્તાલીસ અંશનો ખૂણો હોય સોરી મ્યુએસ નથી આપ્યો દસ કિલોગ્રામ દળનો પદાર્થ જ્યારે કોઈ ઢાળવાળી સપાટી પર મૂકીએ અને જો ખૂણો વધારતા જઈએ અને જો થીટા પિસ્તાલીસ અંશનો હોય ત્યારે એ પદાર્થ સરકવાની અણી ઉપર હોય તો એ પદાર્થ અને સંપર્ક સપાટી વચ્ચેનો ઘર્ષણાંક મેળવો સ્થિત ઘર્ષણાંક મેળવો તો મ્યુએસ બરાબર શું થાય ટેન થીટા ખૂણો કેટલો આપ્યો તો પિસ્તાલીસ ટેન પિસ્તાલીસ નેચરલ ટેનમાં જાઓ ઘણા વિદ્યાર્થીને હજી નેચરલ ટેન નેચરલ સાયન્સમાં જોવામાં પ્રોબ્લેમ્સ આવે છે મને કીધું છે કે ફરીથી એક લેક્ચર આખો ગોઠવું જો પેલા તો બહુ ઇઝી છે નેચરલ સાઈન નેચરલ ટેન બહુ ઇઝી છે તમારે કરવાનું શું જો બે વસ્તુ મેળવવાની હોય ખૂણો આપ્યો હોય ને મૂલ્ય મેળવવાનું હોય અને મૂલ્ય આપ્યો હોય ને ખૂણો મેળવવાનું હોય જ્યારે આવી રીતના હોય ત્યારે ખૂણો તમને આપેલો હોય ને મૂલ્ય મેળવવાનું હોય તો નેચરલ ટેન તમે ખોલશો ઉપર લખેલ હશે નેચરલ ટેનઝેન તો અહીંયા ઝીરોથી લઈ અને ચુમ્માલીસ અને પેલા પેજમાં પિસ્તાલીસ લઈને નેવું સુધીના મૂલ્ય હોય તમારે જવાનું શું પિસ્તાલીસ અંશ આપ્યો છે જો કે આ તો ખબર જ છે આ મૂલ્ય આપણે જોવાની જરૂર નથી પણ જશતો છું તો પિસ્તાલીસ અંશ હા કોઈ મિનિટ નથી તો ખાલી ઝીરો એ જોવાનું તો એનું મૂલ્ય કેટલું હોય એક હોય દાખલા તરીકે એવું હોય પંદર અંશ અને ત્રીસ મિનિટ મેળવવાનું કીધું તો નેશરલ ટેનમાં જવાનું એમાં અહીંયા ઝીરો એક બે ત્રણ ચાર થી પંદર હોય અને અહીંયા છ મિનિટ બાર મિનિટ અઢાર મિનિટ અને ત્રીસ મિનિટ હોય તો પંદર અંશ અને મિનિટ જ્યાં ભેગું થતું હોય એ જે મૂલ્ય છે એ તમારું મૂલ્ય આવશે ટેન પંદર અંશ ત્રીસ અંશ થાય તો અહીંયા મ્યુએસ કેટલું આવે છે બીજું એક આ રીતના એક્ઝામ્પલ પૂછે બે કિલોગ્રામ દળનો પદાર્થ એક ઢાળવાળી સપાટી ઉપર ઉપર ઘર્ષણવાળી સપાટી મૂકેલો છે જેનો સ્થિત ઝીરો પોઈન્ટ બે તો એ કેટલો ખૂણો રાખવામાં આવે ત્યારે પદાર્થ સરકવાની અણી ઉપર હોય જો આ રીતનું એક્ઝામ્પલ પૂછાય એને થિટા મેળવવાનો છે તો મ્યુએસ આપ્યું છે મેળવવાનો હોય તો સૂત્ર શું થાય ટેન બસ બીજું નથી આમાં એ બે કિલોગ્રામ નો કે બસો કિલોગ્રામ નો હોય જવાબ બંને માટે એક જ આવશે તો ઝીરો પોઈન્ટ બે ટેન નું મૂલ્ય ઝીરો પોઈન્ટ બે ક્યાં મળે તો તમારી પાસે નેચરલ ટેન હોય એમાં તમારે ખૂણો મેળવવો છે જો ખૂણો મેળવવો છે તમને ખૂણો નથી આપ્યો આ મેળવવું છે તો અહીંયા જેટલા પણ મૂલ્યો આપ્યા હોય એમાં તમારે જોવાનું કે ઝીરો પોઈન્ટ બે કે એની નજીકનું મૂલ્ય ક્યાં જોવા મળે તો જ્યાં પણ ઝીરો પોઈન્ટ બે કે એની નજીકનું મૂલ્ય જોવા મળતું હોય સપોઝ કે અહીંયા ઝીરો પોઈન્ટ બે ડબલ ઝીરો બે છે હાલો તો તમારે એની ઊભી લાઈન કઈ છે અને આડી લાઈન કઈ છે એ જોવાનું તો અહીંયા ઊભી લાઈનની અંદર કંઈક મૂલ્ય હોય એ ખૂણો હોય દાખલા તરીકે પાંચ અંશ આવ્યો ખબર નથી કર્યું આ ડી લાઇનમાં જે મૂલ્ય હોય ખૂણો હોય પાંચ અને ઉભી લાઈનમાં જે મૂલ્ય હોય એ મિનિટ હોય સપોઝ કે બાર મિનિટ છે સોળ મિનિટ છે અઢાર મિનિટ છે તો એનો જવાબ થાય પાંચ અંશ અને બાર મિનિટ તો આ રીતે તમે નેચરલ ટેનમાં જઈ અને મૂલ્ય મેળવી શકો તો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે મારે તમને કેવું પડ્યું નોટડાઉન કરી નાખજો ઓકે નવા ટોપિક ઉપર આવીએ નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્ર ગામી પર વર્તુળાકાર આપણે ગતિ ભણી ગયા ક્યાં ચોથા ચેપ્ટરમાં એની જો કોઈ પદાર્થ આર ત્રીજાના વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એ પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે જ્યારે એના વેગનું મૂલ્ય અચળ હોય અને દિશા બદલાતી હોય તો એને નિયમિત વર્તુળાકાર ગતિ કરે અને કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ બિંદુ પાસે વેગની દિશા આપે યાની કે એમદળનો પદાર્થ

તો અહીંયા જે બળ લાગે છે કેન્દ્ર તરફ લાગતું હશે અને એને કહેવાય કેન્દ્રગામી બળ કહેવાય ઇમ્પોર્ટન્ટ એને શું કહેવાય કેન્દ્રગામી બળ જેને એફસી વડે દર્શાવાય એની કેન્દ્રગામી બળ એફસી ઇઝ ઇક્વલ ટુ એમ કેન્દ્રગામી પ્રવેગ શું છે વિસ્ક્વેર અપોનઆર તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર કેન્દ્રગામી બળ એફસી ઇઝ ઇક્વલ ટુ શું થાય એમ યાની જો કોઈ પણ પદાર્થને નિયમિત વર્તુળાકાર ગતિ કરવી હોય તો એને કેન્દ્ર તરફ એક બળ લાગતું હોય અને બળ એટલે કેન્દ્રગામી બળ દાખલા તરીકે તમારે એક દોરી લો એના છેડે કોઈ પથ્થર બાંધો પદાર્થ બાંધો એમ દોડ અને પદાર્થને કે પથ્થરને ફેરવો

સૂર્ય સૂર્ય કેન્દ્ર તરીકે અને છે છે સોરી પૃથ્વી સૂર્યની આજુબાજુ વર્તુળાકાર ગતિ કરે તો એને કેન્દ્રગામી બળ કોણ લગાડે કારણ કે કેન્દ્ર તરફ બળ લાગતું હોય તો એ કોણ લગાડે તો કે એ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ લગાડે એની સૂર્યને લીધે ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી અને બીજા બધા એની આજુબાજુ વર્તુળાકાર ગતિ કરતા હોય છે જેનું મૂલ્ય જી એમ સૂર્યનું દળ એમ ઈ પૃથ્વીનું દળ અપોન આર સ્ક્વેર જ્યાં આર એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે તો આ જે ગુરુત્વાકર્ષણ બળ છે આ પૃથ્વી અને સૂર્ય વચ્ચે એવી રીતના મંગળ અને સૂર્ય ગુરુ અને સૂર્ય શનિ યુરેનસ નેપ્ચન બધા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે જેના કારણે વર્તુળાકાર ગતિ કરે અને એ જ રીતના મૂન ચંદ્ર છે એ પૃથ્વીની આજુબાજુ વર્તુળાકાર ગતિ કરે કારણ કે ઉપર એ ચંદ્ર ઉપર કોણ પૃથ્વી કેન્દ્રગામી બળ લગાડે ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એ જ રીતના તમને ખબર હોય કે પરમાણુનો સમગ્ર એ સમગ્ર ધન વિદ્યુત એક નાના એવા વિસ્તારમાં કેન્દ્રિત હોય જેને કહેવાય ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન

અને એ કેટલું હોય કે ક્યુ q2 ક્યુ ટુ અપોન આર સ્ક્ર યાની આ પ્રોટોન છે ન્યુક્લિયસમાં પ્રોટોન છે ઇલેક્ટ્રોન ઉપર કુલંબીય બળ લગાડે અને જે કેન્દ્રગામી બળ તરીકે વર્તે જેના કારણે ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે તો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલા માટે છે કે જ્યારે તમે કોઈક વર્તુળાકાર રસ્તા ઉપરથી તમારું વાહન લઈને છો તો રસ્તો છે આખો ભલે વર્તુળાકાર ન હોય પણ એ કોઈ વર્તુળનો એક ભાગ છે એવું આપણે કહી શકીએ ને એનો મતલબ કે તમારે તમારા વાહનને વર્તુળાકાર ગતિ કરાવી છે અને જો કોઈ પણ પદાર્થને વર્તુળાકાર ગતિ કરાવવી હોય

એ વાહનના ટાયર અને રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળ લગાડતું હોય છે યાની જ્યારે પણ તમે કોઈ વળાંક ઉપરથી પસાર થય તમને અનુભવું હશે કે આપણે એવું ફિલિંગ થાય કે બહાર ફેંકાઈ જઈશું બાર પરંતુ આપણા રસ્તા અને ટાયર વચ્ચેના ઘર્ષણ છે એ કેન્દ્રગામી બળ તરીકે વર્તે અને આપણે સહેલાઈથી પસાર હા વધારે સ્પીડ નો રખાય શા માટે નો રખાય પણ જોઈએ અને ઘણી વખત તમે અનુભવ્યું હશે કે બહુ મોટો વળાંક આવે તો આપણે સાયકલ કે ગાડીને થોડીક વાળવી પડે એ શા માટે વાળવી પડે એ પણ આપણે આ ટોપિકની અંદર જોવાનું છે ઓકે આટલું નોટડાઉન કરી નાખજો કે નેક્સ્ટ નવા ટોપિક ઉપર આવી ઇમ્પોર્ટન્ટ છે સમતલ સમતલ છે હજી ઢાળ નથી લીધો ઢાળવાળો પણ આપણે જોઈએ સમતલ વક્રકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ નું સૂત્ર વક્રકાર રસ્તો સમતલ ઢાળ નથી જો દરેક વસ્તુ કઈ વર્તુળાકાર રસ્તો એવું જરૂરી નથી પણ જરા કઈ વળાક વાળો રસ્તો આવે દાખલા કેટલી આટલી એવો વળાંક છે આટલી ઓજ વળાક છે પછી તો અહીં તો સ્ટ્રેટ છે ને પછી અહીંથી સ્ટ્રેટ છે પણ વળાંક કેટલો છે તો એ વળાંક છે એ કોઈ વર્તુળનો એક ભાગ જ હોય તો એને વક્રકાર રસ્તો કહેવાય એની તમારું વાહન એક સમતલ ઢાળ નથી સમતલ વક્રકાર રસ્તા પર પસાર થાય યાની જ્યારે પણ વક્રકાર વળાંક વાળો રસ્તો આવે ત્યાં બોર્ડ મુવાર્યું હોય કે પચીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી વધારે નહીં ચલાવવું ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ થી વધારે નહીં ચલાવવું એ શા માટે તો કે એની મહત્તમ સલામત ઝડપ હોય તો એ મહત્તમ સલામત ઝડપ કેટલી હોય અને તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ દળનું કોઈક વાહન આર ત્રીજિયાના સમતલ વક્રકાર રસ્તા પર પસાર થઈ રહ્યું છે તો આ વાહન પર લાગતા બળો એક વજન બળ એમજી કે રસ્તો વાહન ઉપર લગાડે એ લમબળ કે લંબ પ્રતિક્રિયા બળે ઉપર ઉર્ધ્વ દિશામાં ત્રીજું તો કે રસ્તા અને ટાયર વચ્ચે ઘર્ષણ બળ ઘર્ષણ એપ ક્યાં તો કે કેન્દ્ર તરફની દિશામાં હા આ વાહન છે વાય દિશામાં તો ગતિ નથી કરવાનું વાય દિશામાં તો સંતુલનમાં અને જ્યારે પદાર્થ વાયદિશામાં સંતુલનમાં હોય તો આપણે શું લઈએ વાહનને સલામત રીતે પસાર થવું હોય તો કેન્દ્રગામી બળ એમવી સ્કવેર જો એને કોઈક રીતે મળે તો એ સલામત રીતે પસાર થાય અને કોના લીધે મળે છે ઘર્ષણના લીધે પરંતુ જો ઘર્ષણ બળ છે એ ઓછું હોય આ પદાર્થનું દળ વેગ અને ત્રીજા એની ઉપરથી એમવી સ્કવેરોપોન આર કરતાં ઘર્ષણ બળ ઓછું હોય તો વાહન છે બહાર ફેંકાઈ જાય યાની જો ઘર્ષણ બળ એમવી સ્કવેરોન આર કરતા વધારે મળે તો સલામત રીતે પસાર થાય યાની કે જો વાહનની મહત્તમ સલામત ઝડપ મેળવવી હોય તો મહત્તમ સ્થિત ઘર્ષણ અથવા તો કેન્દ્રગામી બળનું મૂલ્ય સ્ક્વેર ઓપોન આર એ લગભગ લગભગ એફએસ મેક્ઝિમમ જેટલું હોવું જોઈએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા લખજો કે વાહનને આર ત્રીજાના વક્રકા સલામત રીતે પસાર થવું હોય તો એને કેન્દ્રગામી બળ એ મહત્તમ સલામત ઝડપ જેટલું હોવું જોઈએ યાની કે કેમ વિસ્પોનાર અને મહત્તમ સલામત ઝડપ છે એટલે વી ને બદલે વી મેક્ઝિમમ લખીએ ઇઝ ઇક્વલ ટુ એફએસ મેક્ઝિમમ એટલે શું થાય મ્યુ એસ થાય એની એમ વી મેક્ઝીમમ સ્કવેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ એન લંબ પ્રતિક્રિયા બળ શું છે એમ છે એમ એમ ગયા એની વી મેક્ઝિમમ સ્ક્વેર બરાબર મ્યુએસ આર આ બાજુ અંશમાં જી એની વી મેક્ઝિમમ બંને બાજુ વર્ગમૂળ લો અંડર ઉટોફ ન્યૂ એસઆર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર તો કે એ વાહનની મહત્તમ સલામત ઝડપ એ વાહનના ટાયર અને રસ્તા વચ્ચેના ઘર્ષણાંક આર ત્રિજ્યા યાની કેવો વક્ર રસ્તો છે અને ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે છે યાની કે અહીંયા ટ્રક હોય કે મોટર હોય કે સાયકલ હોય મહત્તમ સલામત ઝડપ બધાની સરખી કારણ કે આ સૂત્રમાં ક્યાંય દળ નથી આવતું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નીટ માટે જે ડબલ ઇ માટે કે મહત્તમ સલામત ઝડપ દળ ઉપર આધાર નથી રાખતું તમે ક્યાંય વળાંક રસ્તો હોય તો વાંચું કે સાયકલે પચાસ જવાનું ટ્રકે વીસ કિલોમીટર પ્રતિ કલાકે જવાનું મોટર સાયકલ નહીં પાંત્રીસ માટે મહત્તમ સલામત ઝડપ સરખી છે કારણ કે ત્યાં ક્યાંય દળ નથી યાની કે જો ત્રીજ્યા ઓછી યાની કે સાપ ટન હોય ખૂબ જ સાપ ઓછી થાય તો મહત્તમ સલામત ઝડપ ઓછી થાય યાની કે જ્યારે સાપ મહત્તમ સલામત ઝડપ ઓછી હોય યાની કે જો તમે તમારા વાહનની સ્પીડ આના કરતાં વધારે રાખી તો તમે બહાર ફેંકાઈ જશો તો વધુમાં વધુ તમારે આ સ્પીડે જ જવાનું હોય છે દાખલા તરીકે એવો એમ પ્રશ્ન પૂછાય કે એક વીસ મીટર ત્રીજિયાના વક્રકાર રસ્તો જ્યાં રસ્તા અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક ઝીરો પોઈન્ટ પાંચ હોય તો મહત્તમ સલામત ઝડપ મેળવો તો વી મેક્ઝિમમ અંડર રૂટ ઓફ મ્યુએસ ઝીરો પોઈન્ટ પાંચ ત્રીજિયા વીસ અને ગુરુત્વ ગુરુત્વપ્રયોગ દસ લઈએ પાંચ વીસ પંચાસો અંડર રૂટ ઓફ હંડ્રેડ તો દસ મીટર પ્રતિ સેકન્ડ કિલોમીટરમાં ફેરવવું હોય તો હજાર વડે ભાગશો અને છત્રીસો વડે ગુણસો એને અઢારના છેદમાં પાંચ વડે તો અઢાર દુને છત્રીસ રેડી ને દસ મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ સેકન્ડમાં કલાકમાં ફેરવો અઢારના છેદમાં પાંચ વડે પાંચ દુ દસ અઢાર દુને છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક યાની કે તો વાહનની મહત્તમ સલામત ઝડપ છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક યાની તમે વાહન પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે ચલાવો તો વાંધો નથી પણ સાડત્રીસ ગયા તો વાહન બહાર ફેંકાઈ જાય એટલે ઘણી વખત જ્યારે અનુભવ કર્યો કે જ્યારે સાત ટન તમે અહીંથી લઈને જાઓ છો જ્યારે આવો સાપ ટન આવે ને એટલે તમે દૂરથી વળાંક લો કારણ કે દૂરથી વળાંક એટલા માટે લઈએ કે જેથી ત્રીજિયા વધી જાય અને જો ત્રિજ્યા વધી જાય તો મહત્તમ સલામત ઝડપ વધી જાય તો તમે આ એક રીઝન આ વસ્તુ કરો કે જેવો ટન આવે ને એટલે આપણે દૂર ભાગીએ દૂર એટલા માટે ભાગીએ કે જેથી ત્રીજિયા વધે જેથી મહત્તમ સલામત ઝડપ અને બીજું એવું કરીએ કે તમે થોડુંક વળાંક અથવા ઢાળ રાખી અને વાળો તો એ જે ઢાળ છે એ પણ તમને મહત્તમ સલામત ઝડપમાં ઉપયોગી થાય છે અથવા નેશનલ હાઈવે વાળા જે નેશનલ હાઈવેઝ હોય તો એ નેશનલ હાઈવે ની અંદર જ્યારે આવો વળાંક આવે તો મહત્તમ સલામત ઝડપ ચાલીસની હોય ને કોઈ વાહન સો થી એકસો વીસ એકસો ત્રીસ થી આવતું હોય તો ડાયરેક્ટ ચાલીસ કરવું એના માટે બહુ ડિફિકલ્ટ છે તો એક્સિડન્ટ થવાની વધારે શક્યતા હોય એટલે એ લોકો શું કરે ખબર ઢાળ બનાવે ઘણી વખત તમે અનુભવ્યું હશે કે જ્યાં નેશનલ હાઈવેમાં વળાક આવતો હોય ને તો આખો ઢાળવાળો રસ્તો હોય તો એ ઢાળવાળો વક્ર રસ્તો હોય ને તો એની મહત્તમ સલામત જળ વધી જાય છે એ શા માટે વધે છે એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈએ આટલો નોટડાઉન કરી નાખજો